ગુજરાત ને પબ્લિક ચેનલો રે ચેનલો લાલ લાલ ચેનલો બિરાદર સ્વાગત છે તમારું આ આપણે YouTube ચેનલ ની અંદર તમે લાલુ પાછળ બંધો છે તારી હાય એક સેકન્ડ થી એડ અટજો બોલ એક સેકન્ડ થી મેં કીધું મારા હાથમાં શોટ ની ગન છે અહીંયા જીત કેમેરા આવી જાવ કક કરીને યાર ડુયો વર્સિસ ડુયો ની અંદર આવી જશે ગાઈસ ગેમ પ્લે કરવા માટે હું અને સમીર ભાઈ સમીર ઉભરી જાય છે ઘડી ઓરિયન એક્ટિવેટેડ કરી લઈએ બેને ડબલ વેક્ટર લિંકો કાંટા મારે હાલે હાલે જલ્દી કરી જવાનું આવજે ભાઈબંધ એલા એ ભાઈબંધ ક્યાં છો સીધ ખબર આવો તમે ક્યાં છે સમીર કેમ લાગી એટલામાં ક્યાં કરશે જોજે દિવાલ ની આડે બેઠો હોય છે કે જોરી અહીંયા એક જ ગોળી નો છે સમીર મારો જ નલ્લે કરીવા કરો ધૂળ ને કરીવા કીધે હજી રીવે બધી વસ્તુ એક એક મારે તને કેવાની યાર કામ કઈ ડ્રોગન મળે ને તો તું લઈ લેજે એક્સ્ટ્રા મળે તો મને દઈ દેજે ગાય ગેમ પ્લે છે ને માખણ જેવું હાલે હું તમને 100% કહી દઉં સાચી વાત એમ ટન મળે તો ચાલશે મારે આ સ્પીડ વધારે કાંઈ કામ નહીં ખોટી ગોળી બગડી મેં કીધું કંઈક બ્લડ બ્લડ વધારતું હોય છે હાલો ઓરિયન એક્ટિવ કરી લે ગાય ડુયોમાં ફાયદો શું છે હું તમને કહી દઉં છું હેકર કેમ આવશે એક તો સોલોમાં અને એક સોલો વિયા સ્કોડ ની અંદર એટલે સ્કોડ ગેમ પ્લે તમે કરતા હો ને તો વધારે સંભાવના રહેશે કે તમારા ગેમની અંદર હેકર આવી જાય ચાન્સીસ ઓછા છે ડુયોની અંદર હેકર આવવાના અને એમાં તમે છે ને ગ્રાન્ડ માસ્ટર આરામથી પુશ કરી શકો તમારે કરવું હોય તો હું જો કે ગ્રાન્ડ માસ્ટર ઉપર વધારે પડતો ભારણ આપતો નથી કારણ કે આપણે 24 કલાક અવેલેબલ નથી રમી શકાય એમ હું તો જોયા લાલા ઊંઘ આવે એટલે હુવા તો જોહે અને આપણે એના ગામડાના માનવી યાર એટલે ઊંઘ તો પૂરી કરવી જ હોય યાર ભાઈ જઈને વાડીઓમાં કામ કરવાનું હોય યાર તો થાક મળશે તો કામ થશે ને એટલે આ બધી વસ્તુ જરૂરી છે બીરો સમજાય ગેમ પ્લેની સાથે થોડુંક ઊંઘ પણ જરૂરી છે સુઈ જવાનું માસ્તાના બીજે દે વાડીઓના લેર કે ગાય વગર એસી એસી ન હોય તો શું કરવું મસ્ત બે ધોરિયા બનાવવાના રાતે વાડીમાં પાણી પાઈ દેવાનું ધોરિયા બે છે ને હવાર ઊંધી ભીના રહે ને એવી રીતે સુવિધા કરી દેવાની પાણીનો જળબંબા કાર કરી નાખવાનો પછી સુઈ જવાનું પંખો શરૂ કરવાની જરૂર ન પડે તમારે એવો મસ્ત ટાટો પવન આવે ને વાડીની અંદર એની વાત ન પૂછો અરે કુદરતી આ કુદરતી હોય તો કુદરતી પવન આવે ને વાંસી આવે કંઈ કહુર પેલા વ્યાજબી બોલતો ખરે ક્યારેક ક્યારેક તો હું બોલે કે સમજાતું ને કાંઈ છું એટલે છે ને આ બધી ફાયદાની વસ્તુ છે થોડુંક ધ્યાન દઈએ ને તો વધારે મજા આવે ભરી વસ્તુ ન લઈ લેતો ઉપર બંધા ભરી વસ્તુ હોય ગઈ દાઈ જાય ભરી વસ્તુ હોય ગઈ હા એ હું કહી દઉં ને એ મને જ માર્યો છે ને બાપનું એ ગુળ નો છે એ ગ્લુ લે ગ્લુ ને ગ્લુ ને હા શું કીધે એ ગેઠો ઉતરો જો જાય થોડો બેમે છે તું અહીંયા રહેતો કવર આપશે જો થાય એક ગોળી નો સહી જો 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 રીવા કરશે ને જો જો રીવા કદે હે રીવા કદે સમીર રસ કદે જલ્દી હે મરતો ને મરતો ને ગ્લુ નાખી દે એક નંબર યાર તમે એને મારજો શીત કાબરાઓ આવા છો તમે આ તો ગાય ખતરનાક થઈ ગયો મુમેન્ટ જો આજ અમે રમવાનો મેળે ન પડે ત્યાર લાઇટનો પાવર લોડ વધારે પડતો થઈ જવાથી ગામની અંદર ઘણા ખરાના કમ્પ્યુટર પીસી બોલો તો એસી ટીવી રેફ્રિજરેટર ઘણી વસ્તુ ઉડી ગઈ પાવરનો બહુ વધારે પડતો વધી ગયું ને પાવરનો પાવર વધી ગયો બોલો પાવરને પાવર થઈ ગયો કે ઘણા ઘણાને નુકસાન થયું એમાં મારા સમીરભાઈ જે 2 દિવસ પહેલા જ નવું ટીવી લઈને આવ્યા હતા કેનું ટીવી એટલું ગોધરેજનું હે નવું ટીવી લઈને આવ્યા હતા ગાય એ નવા ટીવીના ધોવાણા નીકળી ગયા છે વોરંટી પ્રિપેરમાં છે કે ગેરંટી પ્રિપેરમાં છે કે સમજાતું નથી હવે સમીર ને બધા રોડે ધરણો દેવા બે ગયા હતા મારા બધાને ગાળ્યું દઈને તગડવા પડ્યા કારણ કે એવી રીતે ભાઈ તમે માગવા પણ એમ ન હાલે સમીર બંધા ઉભરે ઉભરે હેડ બંધ જો ખતમ લે ખતમ લે આ પડ્યો ને ખતમ લે અલી જો 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 હાલ ભાગવા નહીં દેવું અંદર છે અંદર છે ગ્રેનેડ છે સમીર ઉભરે ઉપર 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 એક જો 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 મેં માર્યો તે માર્યો મેં માર્યો એટલે ગાડી મને ખબર નથી રહેતી હું બંદા કઈ રીતે મારી નાખું છું યાર ઓલાને ચાલુ ગાડીએ હેડશોટ માર્યો બોલ
શરમ જ નહીં કે એડમ ડબલ હોય તો મજા આવશે. તમે સિંગલ એડમિયમમાં શું કરી લેશે? આમ તો તું કહેશો ને એટલે લઈ લઉં છું, બાકી એડમ લેવાનો તો આ તું મને તાણ કરે એટલે હો સમીર આ બી હું હા ભાઈ એમ તાણ કરતો રહીજે મને લાલા શો તને ખબર એમ પી ભાઈ તીજાનું સમીર આવડે વાપરતા તો વાંધો નહીં ઉપર આવી જાય. જો ગાઈશ કીધું તું ને મસ્ત મજા આવે, ઠંડો માહોલ છે. હવે આપણે બધા છે ને થોડીક દુઆ કરીએ કે સમીરભાઈનું ટીવી નવું આવી જાય, ગેરંટી પ્રિપેરમાં છે એટલે વાંધો નહીં. એટલે છે ને ભલે તમારે ખર્ચો વધારે થાય પણ ગેરંટીવાળી વસ્તુ લેવાની જરૂરિયાત હોય. બિના ગેરંટીવાળી વસ્તુ તમે લેશો ને એમ એટલે એક જ દીમાં ખરાબ થઈ જાય ને તો ક્યાં દોડતા ફરશો યાર. એટલે છે ને થોડુંક જમાનાની સાથે આપણે હાલવું પડે, સમજાય? ભલે અમે ગામડાના માનવી છીએ પણ અમને એટલી ખબર પડે, અમે હાથ ચોપડી નહીં, હું 12 ચોપડી ભરેલો છું, પ્લસ કોલેજ મેં કરેલી છે, એટલું બધું નોલેજ છે મને. પહેલાં ખબર હોત ને તો કોલેજ ન કરે, હવે ખબર પડી ગઈ. એટલે હવે હું બીજાને સલાહ એમ જ આપું ભાઈ, કરી ભાઈ કરો ભાઈ, એમાં કાંઈ વળે એમ છે નહીં. અમે જ્યારે કોલેજે જતા ને, હું તમને ચોખ્ખી વાત કહી દઉં, અમે કાયદેસર ભણવા આટલું હાઈફાઈ કોલેજ પસંદ કરી હતી, જેની અંદર અમને લાગ્યું કાંઈક સારું એજ્યુકેશન મળશે. પણ ત્યાં ગયા ને પછી ખબર પડી ખોટો પૈસાનો બગાડ કર્યો. ત્યાં જઈને અમે કાયદેસર 6 મહિનાના 7000 રૂપિયા, એટલે 1 મહિનાના 1000 રૂપિયા અમે ભરતા, એટલે 6 મહિનાના 7000 રૂપિયા થયા. વરના કેટલા થયા બટા સમીરભાઈ? 14000 રૂપિયા થયા વરના, 14000 રૂપિયા ભરતા. પણ કાંઈ ઉકાળી લેવાનું હોય તો એને કરતાં જે સરકારી સ્કૂલ હતી ને એમાં ફી હતી કેટલી ખબર? વરની 800 રૂપિયા. 800 રૂપિયામાં ઘૂઘરો પ્લસ તમને છે ને સારું સારું શીખવા મળે. પ્રાઇવેટની અંદર આવે પૈસાવાળી નોટું, ઓલો કેમ તમને એમ લાગે છે માણસો દોડે છે પણ એવું નથી. ના 2000ની 500ની નોટો દોડતી હોય ને એવું લાગે, એકદમ VIP લોકો યાર. એના ચપ્પલ એટલા મોંઘા હોય ને, તમારી છે ને દિવાળીની 3 જોડી આવી જાય ને તો એના ચપ્પલ ન હોય એટલા તો એના ચપ્પલ મોંઘા હોય, એટલે તો પૈસાવાળા લોકો આવે સમીર સિટીમાં. કારણ કે આપણા ગામમાં તો કોલેજ છે ને કાંઈ જે સુવિધા પહોંચી નથી. બોલ કે ધીમે ધીમે સંડાસ તો પહોંચી ગયું છે પણ ધીમે ધીમે બંધાઈ પહોંચી જાય સમીર. ગ્લુફોન ને કે લઈ મરી જાય. હવે રિવાઈ થઈ જશે ને, પેલું નાખી નાખી રસ કરી દીધી, કેમ કરો એને કોઈ બીજા મારે છે? જોજે મરવાનો છો તો આગળ ભાજો ભાજો ગેરેજ માં જોઈ, એક જ ગોળી નો છે હું કોંગ ચોરી મોકો મોકો બે એક ગોળી ના હજી એક ગોળી નો જોઈ માથે ચડશે. જો 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 સમય રેવા દે, રે ને ટાટેજી મારવા પડશે ઉપર. તું અહીંયા રહે અહીંયા રહે તું, હમણાં જોઈ હેડ મારી લો એક હતા તું અહીંયા ઉપર ભાઈ કોણ રેસ કરજે ભાઈ જા રેસ કરે મારો તો નહીં જશે ને હાલે ખતમ છે. આ બાજુ આ બાજુ તું એ ભલે નહીં જો લાલ નહીં થતું એ બંદો ક્યાંથી મને નહીં ખબર એનું લોકેશન છે ઘરની ન્યાય કે આજુબાજુ તે લાલ આવે છે જો તો મુવમેન્ટ કરી ભાગ ને ઓરિયન્ટરી પાસે નહીં ને અત્યારે અવેલેબલમાં તો રેવા દે પાછો ભાઈ આના બધાને સ્ટ્રેટેજી જ મારો પડે. અરા નીસ મારેલા મને વાતે નહીં કરવા દેતા તો હું ગાય ક્યાં હતો બૂટે હતો ને બૂટે એના શૂઝ એટલા બધા મોંઘા લ્યો આ ઉતાર ઉતાર એને એના બંદર ઉતાર્યો જો અહીં પા ઉતરો અહીં જો ઘરની અંદર ગીરો પાછો જોઈ એને પાસે સાયલેન્સ હશે ને સાયલેન્સર મારે જોતું છે. જો આવ્યો રિવે કરવા આવ્યો સમીર ભાજો પાછો રિવે કરીને ભાજો મળશે માથે બીજો બેઠે છે મળે છે મળે છે ગમે તે ભાગે છે ઉપર છે કેઠે છે ઓલો ઉતરતો છે નીસ મારાનો આ જો આવ્યો મળે ને મળશે ભાગી જાય એવું લાગે તો ઓલો માથે ઉતરે છે ઘરની એ મર્યો કે નહીં સમીર ઓલો બંદો ઉતરી જશે ને ઉપર ઉપર આવ્યો સમીર ઉપર આવ્યો તૈયાર રહી જતું ખાલી મળતો નહીં ખાલી ક્યાં છે આ એ ગોળી નો ચોથા સ્ટાર ની અંદર આમાં રમત રમત માં જોજો પાંચમો સ્ટાર હમણાં થઈ જાય ખબર નહીં રે આપણે છે ને
થોડી કન્ટિન્યુઅસલી વાત આગળ રાખીશું, કારણ કે પૈસા છે ને તમારી પાસે બહુ મહત્ત્વની વસ્તુ છે. સંબંધો પૈસાથી નથી ખરીદાતા એ વાત અલગ છે, પણ પૈસાથી યાર ઘણું ખરું આવે છે યાર. તમે સમજો છો ને હું સમજો છે યાર, પૈસા એકચ્યુઅલમાં જરૂરી મહત્ત્વની બાબત ગણી શકો યાર, સમજાય? એટલે ગંજા ફાટલા હોય તો હાલે, પણ પૈસાની નોટ ફાટલી હોય પડે નહીં, એ તો આખી આખી જોઈએ ભાઈ. ફાટલો સડ્ડો પહેરી લેવું થાય છે, પણ ફાટલી નોટ કોઈ દુકાનવાળો લે નહીં, એક વસ્તુ યાદ રાખી લેજો. બે કટકાઈ નથી લેતા, સમજાય? આખી નોટની વાત તો સાઈડમાં રહી ગઈ યાર, સમીર ઉપર અહીંયા નીલર પડ્યું યાર, લઈ લો લેલું મને કવર કરજે ઘડે. એ ભેણ ટોકને નહીં ત્રણ વાર માર્યો તો એના બાપનો ફળવો જે આવ્યો કરે ગાડી સમીર તૈયાર રહી છે. ગાડી ફટકાર દીધી એને, સમીર નો કઈ વખાણ કર્યા જેવા કઈ છે આમાં? તમે કહો મારે ક્યાં સમીર ને? મેં પેલા મેં કીધું છે ભાઈ, હું હોશિયારી રાખતો હતો, મેં કીધું સમીર પ્રો પ્લેયર છે, પણ સમીર તો બોટિયો છે મોટા ભાઈએ હેઠવા છું દવરાઈ દીધા ગાજ ગુયા થઈ જતો કાયદે સર. એની પાસે મેં સેમટે નથી, કેટલો પૈસો છે બાંગલાવાળા પાસે? તો એ બોટિયો વંટે મારવા જગ્યાએ બોડી બોડી ભરે છે. હું હવે છો હરાવ, હવે કઈ રિમોટ, હવે હું ફાયદો કાંઈ વાંધો નહીં ગાજ. ગુયાથી સહેજે તમે તું સુકાઈ ગયું, મારી મારો સહેજે માંગ નથી. સમીરે મને કીધું એડુમિયમ લે, અગર મારી પાસે શોર્ટની ગન હોત ને બેયના માથા ફાડ નાખે, કારણ કે બોલો છે ને કોઈ તાગવાનો દઈ આપ. એકને એડુબ્લ્યુ માટે જ્યો તું ઓલા બંનીને, કાંઈ વાંધો ને ગાય છું. આજનું ગેપલા રહ્યું બહુ વધારે પડતું મસ્ત હતું, નહીં લાગભગ તો, પણ મને બહુ મજા આવી. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક મારો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને ગુજરાતના ખૂણે ને ખૂણે શેર કરી દો ગાય છું, અને બને રહો ચેનલની અંદર ઢીલા.